अमारा जे पायलट ईएमटी जे ए सीधा सस्पेक्टेड पॉजिटिव केसना एमा संपर्कमां डायरेक्ट संपर्कमां पण आवता होय छे जेने मे लगभग 500 जेवा पेशेंटो शिफ्ट कर्या छे 500 करता पण वधारे એટલે કોઈ ડર જેવું નથી લાગતું અને એક સેવાનો મોકો છે આ અમે કોઈ નથી આવતા પણ અમે હિંમતથી અમારું કામ કરીએ છીએ અમારી રીતના વારંવાર નવા નવા કેસો આવતા હોય છે એમાં અમને કાલે એક કોલ મળેલો કે જેમનું વેઇટ 130 kg અપ હતું તો એ થર્ડ ફ્લોર ઉપર પેશન્ટ હોવાના કારણે બે વ્યક્તિથી એ મેનેજ થાય એમ નહોતું ત્યાંથી અમે કોલ લઈ અને બીજી એમ્બ્યુલન્સને અરેન્જ કરાવી ઇન્સ્ટન્ટલી ત્યાં પહોંચી ગયા અને અમે પેશન્ટને નીચે ઉતાર્યું અને અમે પેશન્ટને 108માં શિફ્ટ કર્યું શિફ્ટ કરીને 1200 બેડ હોસ્પિટલની અંદર અમે સેફ પહોંચાડ્યો પેશન્ટને અને એ લોકોની પોઝિટિવિટી અને મોટિવેશન જળવાઈ રહે એ માટે અમે લોકો પ્રયત્ન કરતા હોઈએ છીએ આમાં ફેમિલી પહેલાં થોડું હા ના કરતી હતી પણ પછી ફેમિલીને એવું થયું કે જે કામ કરી રહ્યો છે તે યોગ્ય જ કામ કરી રહ્યો છે અને ભગવાન સપોર્ટ પણ કરે છે અત્યાર સુધી અમને કંઈ થયું નથી વેરી શોર્ટ પીરિયડમાં સરકારના આદેશ અનુસાર અમે લોકોએ સ્પેશિયલ 25 એમ્બ્યુલન્સ અહીંયા ડેડિકેટેડ પેશન્ટ સસ્પેક્ટેડ પેશન્ટના ટ્રાન્સપોર્ટેશન માટે અમે અહીંયા મૂકેલી છે જે 24 અવર્સ અહીંયા અવિરત સેવા આપી રહી છે દરેક સર્વન્ટ નિષ્ઠાપૂર્વક એટલે કે પોતપોતાની ફરજ અદા કરે છે કોઈ બી કામ થયું હોય તો કોલમાં પતી જાય છે સાહેબજી કોઈને ટોયલેટ લઈ જવું પડે ગરમી લાગતી હોય તો એને લૂસવું બી પડે આપણે એના કપડાં બી ચેન્જ કરવા પડે વોર્ડની અંદર કચરા પોતા આવે પણ પેશન્ટ લાવવાના લઈ જવાના એમના સગા ના હોય ને સગા તરીકે અમારે નોકરી ત્યાં કરવાની હતી તો અમે એ રીતે જ નોકરી કરી પૂરેપૂરી સેવા કરી એમને વફાદારીથી કે ભાઈ અમારા ઘરના પેશન્ટ છે પેશન્ટે કીધું ને કે તમારું ભગવાન સારું કરો કે એવું પેશન્ટને અમને દુઆ આપી ઘરના તો ના જ પાડે છે પણ તો બી નોકરી ચાલુ કરી છે કેટલા પેશન્ટો તમને પગે લાગતા હતા મોદી સાહેબે કીધું હતું કે સ્વસ્થ અભિયાન માટે અત્યારે એક પરિસ્થિતિ વિકટ ઊભી હતી તો આ પરિસ્થિતિનો આપણે સામનો નહીં કરીએ તો કોણ કરશે અમારા સિક્યોરિટી સ્ટાફ લગભગ 46-50 સુધીના અંદરમાં સ્ટાફ રહે છે ભાઈઓ અને બહેનોમાં બી સ્ટાફ છે ગેટમાં ધ્યાન રાખવાનું કોણ આવે છે કોણ જાય છે એ ટકોર કરવાની અમારે અને અમારા ઘરવાળાના ચિંતા થાય છે અમને પણ એવું લાગે છે ઘરે જઈએ પણ અહીંયા ફરજના કારણે અમે સતત અહીંયા રહેવું પડે છે આમાં શું છે કે બધા પોલીસવાળા આ લોકો સહાયતા કરે છે તો અમે સહાયતા નહીં કરીએ તો કોણ કરે બીજું કોણ કરશે આ કોરોનાના ઘરમાં ઘરવાળા ના પાડવા છતાંય બી સેવા કરવા માટે અહીંયા આગળ મોજૂદ ઊભા રહે છે રહેવા બેવા ખાવા પીવા બધી સગવડ સરકાર દ્વારા કરવામાં આવી છે આપણા ભારત માટે દેશ માટે ખાલી એક જ અમારી આશ છે કે આ જે કોરોના છે ને એના હરાવી શકીએ અમે આજે એક સૈનિક સરહદ ઉપર દેશ માટે મરી જાય છે તો આપણે અહીંયા દેશ માટે તો મરવું જ પડશે ને દેશ માટે નહીં મરે તો કોના માટે મરીશું